ગવર્મેન્ટમાં એવો ઓછો થઈ રહ્યો છે કે આ તો અમારા અમારી પાસે ઘસાડા કરાવે છે અને ત્યાં લોકો મજા કરે છે. એક્ઝેક્ટલી. અને ગવર્મેન્ટની જયારે વાત કરવામાં આવે, ઘણી બધી સ્કીમ્સ છે, તે સ્કીમનો પણ ફાયદો અહીંયા નથી મળી રહ્યો. સરકારી અધિકારીઓ, રુઝાનજી આપ પણ એ વાતે સહમત થશો કે ફક્ત ને ફક્ત દાખલો કઢાવવા માટે કેટલા ધક્કા ખાવા પડતા હોય છે. પંચાયતની અંદર જાઓ, તલાટી નથી મળતો, તલાટી છે તો કાલે આવજો, આ દિવસે આ દિવસે, કેટલા બહાના. અને અહીંયા ગવર્મેન્ટે જો તે પોતાના કર્મચારીઓને નિમેલા છે, શું તેમને દારૂની મહેફિલો માણવા માટે નિમેલા છે? એ તો દુઃખની વાત છે. તમે અત્યારે હું ભૂલી ગઈ કે અત્યારે પેલું સેલ્ફ ઇમોલેશનનો કેસ ગયો કે પીછે પેલા બિચારા બેનનું કંઈક લેન્ડ રેકોર્ડનો જે ઇસ્યુ હતો, ચાર ચાર વર્ષથી પૈસા ભર્યા હતા પછી બી ઇસ્યુ ચાલતો રહેતો હતો. એટલે લોકો આખરે કંટાળી જાય અને પછી જયારે કોઈ સમજનારું ના હોય ને વર્ષો નીકળી જાય એમાં એ લોકોનું આખું જાણે કે છે. તમે જયારે ગવર્મેન્ટ ઓફિસિસમાં કંઈ બી કામ કરવા જાઓ છો એટલે તમે જ્યાં જોબ કરશો ત્યાં રજા મૂકવી પડે છે, એટલે ત્યાંનો તમારી સેલરી બંધ થઈ જાય છે. પછી તમારે આવવાનો જવાનો ધક્કો આ તે 36 ચીજ થાય છે. અને પછી જ્યાં પછી બી તમારે ધક્કા ખાવા પડે તો તમારું માઇન્ડસેટ કેટલું એ થાય, તમે કેટલા દુઃખી થાવ ને તમને ઘૃણા બી થાય કે આ મારી મારું ગુજરાત છે, મારું દેશ છે, મારી ગવર્મેન્ટ છે જેને અમે વોટ આપીને આપીએ છીએ આવીએ છીએ, ને એ લોકો એ ગવર્મેન્ટ અમને પછી એઝ અ થર્ડ ક્લાસ સિટીઝન બી નહીં, કૂતરા બિલાડાની જેમ અમારી જોડે વર્તન કરે છે. જી, એટલે રુઝાનજી અહીંયા બીજી એક મહત્વની બાબત છે કે જે સરકારી કર્મચારીઓ છે તે સરકારની અંદર એટલો ટ્રસ્ટ